કેમ છો મિત્રો, મારી ચેનલ ટેસ્ટ સેજલ રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પીઝા સોસ. તો એના માટે મેં આવા લાલ ટમેટા લીધા છે, એકદમ લાલ ટમેટા લેવાના છે આપણે. તો એને આપણે પહેલાં કટ કરી લેશું. તો મિત્રો, આપણે એને આવી રીતે કટ કરી લેશું. આવી રીતે ખાલી થોડું કટ કરવાનું છે, આખું નહીં. એવી રીતે આપણે બધા ટામેટાને કટ કરી લઈશું. તો એના માટે આપણે પાણી લઈશું એક વાસણમાં. મિત્રો, આપણે એક વાસણમાં પાણી લઈશું. આપણે એને ગરમ કરવા મૂકીશું. તો મિત્રો, પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી વાર ગરમ થાય પછી આપણે એમાં ટામેટા મૂકવાના છે. આપણે એને બાફવાના છે થોડા થોડા. તો મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ટામેટા બાફવા મૂકી દઈશું 3 મિનિટ માટે. તો આપણે એને ઢાંકી દઈશું બરાબર. તો મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું. તો મિત્રો, આપણે ટામેટા બફાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું એક વાસણમાં. તો મિત્રો, આપણે એને જારાની મદદથી કાઢી લઈશું આવી રીતે. તો મિત્રો, મેં બધા ટામેટા કાઢી લીધા છે. તો આપણે ટામેટા ઠંડા થાય એટલે આપણે હવે એના છોતરા આપણે એને કાઢીશું. અને ટામેટાના છોતરા સારી રીતે નીકળી જાય છે તો આપણે એના બધા ટામેટાના આપણે છોતરા કાઢવાના છે. તો આપણે કાઢી લઈશું છોતરા. તો મિત્રો, મેં બધા ટામેટાના છોતરા કાઢી લીધા છે. તો હવે આપણે થોડાક ટામેટાને મિક્સરમાં પીસી લઈશું, 2-3 ટામેટાને. અને બીજા ટામેટાને આપણે ચપ્પુ વડે એનો ચૂંદો કરી દઈશું. તો આપણે ચપ્પુ વડે એનો ચૂંદો કરીશું બરાબર. તો મિત્રો, મેં ચૂંદો કરી દીધો છે. બીજા ટામેટાને આપણે પીસી લેશું. તો આપણે 3-4 ટામેટા પીસી લેશું. તો મિત્રો, મેં ટામેટા પીસી લીધા છે તો હવે આપણે પીઝા સોસ બનાવવાનું ચાલુ કરીશું. તો એના માટે આપણે જોઈ લઈશું કઈ કઈ સામગ્રી જોઈશે. તો મિત્રો, આપણે એમાં સામગ્રી પીસેલા સૂકા મરચાં લેશું, પછી મીઠું લેશું સ્વાદ પ્રમાણે, પછી ટમેટો કેચઅપ લેશું, પછી ખાંડ લેશું, પછી લસણ લેશું, પછી બટર લેશું એમાં, પછી ડુંગળી લેશું, આપણે સંભારેલી ડુંગળી ઝીણી. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો એના માટે આપણે પહેલાં તેલ નાખીશું કઢાઈમાં. મિત્રો, આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં પહેલા લસણ નાખીશું.
લસણને થોડું શેકાવી દઈશું બરાબર. તો લસણ શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં ડુંગળી નાખીશું કાપેલી. એને પણ શેકાવી દઈશું બરાબર ડુંગળી. તો મિત્રો ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે એમાં જે ટામેટા આપણે પીસ્યા છે એમાંથી આપણે શીખેલા ટામેટા પણ નાખી દઈશું. તો હવે આપણે એમાં જે મરચું છે આખું મરચું આપણે પીસીશું એ નાખીશું સ્વાદ પ્રમાણે. પછી મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. પછી ખાંડ એ પણ સ્વાદ પ્રમાણે. હવે એને આપણે મિક્સ કરી દઈશું બરાબર. મિત્રો હવે આપણે એમાં ટોમેટો કેચપ નાખીશું. પછી બટર નાખીશું. તેને આપણે મિક્સ કરી દઈશું બરાબર. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું બે ત્રણ તો મિત્રો આપણો પીઝા સોસ તૈયાર છે. તો હું તમને એક વાટકીમાં કાઢીને બતાવીશ. તો મિત્રો મેં પીઝા સોસ એક વાટકીમાં કાઢી લીધો છે.
तो मित्रों तमने आ वीडियो सारो लाग्यो होय तो मारी चैनल ने लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो जेथी मारा नवा वीडियो तमने मळी सके। थैंक यू।